અમિત શાહને ગાંધીનગરની સીટ જીતાડવાની જવાબદારી લેનારને જીત પહેલા જ ઇનામ મળી ગયું છે. એમના માટે દિલ્હીનો દરવાજો ખુલી ગયો છે અને હવે તેઓ અપર હાઉસમાં બેસશે અને 6 વર્ષ સુધી માનભેર રાજ્યસભાના સાંસદનું પદ ભોગવશે. અહીં વાત થઈ રહી છે મયંક નાયકની, જેઓ ચૂંટણી લડ્યા વિના સાંસદ બની જશે અને દિલ્હી પહોંચી જશે. ઘણાને આ નામથી આશ્ચર્ય થયું છે. એક સમયે રિક્ષા ચલાવનાર આજે રાજ્યસભાના સાંસદ બની જશે. સંગઠન સાથે સંકળાયેલા લોકો માટે મયંક નાયક એ અજાણ્યું નામ નથી. મહેસાણાના લાખવડ ગામનો એક છોકરો આજે ભાજપમાં રાજ્યસભાનો સાંસદ બની જતા લાખવડમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહેસાણાના સ્થાનિક રાજકારણથી કક્કો શીખનાર આજે દેશના ગૃહમંત્રી અમિત શાહની સીટ ગાંધીનગરના પ્રભારી છે. મયંક નાયકે અમિત શાહનો જીતેલો વિશ્વાસ એ રાજ્યસભાના સાંસદની લોટરી લઈને આવ્યો છે. સંગઠનના દરેક કાર્યક્રમમાં હાજર રહેતા મયંક નાયકને પણ વિશ્વાસ નહોતો કે ભાજપ એમનું આ પ્રકાર બહુમાન કરશે. ભાજપ એવી પાર્ટી છે જ્યાં મોદીના નામે વોટ આવે છે. આ જ કારણ છે કે ભાજપ હંમેશા સરપ્રાઈઝ આપીને નવા નામોની પસંદગી કરે છે. મયંક નાયક પણ તેમાંથી એક છે, જેઓ હવે રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર છે. મયંક નાયક નામ અત્યાર સુધી કોઈના મોઢે નહોતું, પરંતુ અચાનક જ 24 કલાક પહેલાં જ આ નામ લોકોમાં ચર્ચિત થઈ ગયું. ભાજપે પાયાના કાર્યકર પર પસંદગીનો કળશ જોડીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કરી લીધું, ત્યારે મહેસાણામાં ખુશીનો માહોલ છે. મહેસાણાનો એક કાર્યકર હવે રાજ્યસભા ચૂંટણી લડશે. ત્યારે સૌને જાણવામાં રસ છે કે કોણ છે મયંક નાયક. 8 દિવસ પહેલા જ ગૃહમંત્રી અમિત શાહની બેઠક ગાંધીનગર લોકસભા સીટ પર સંયોજક અને પ્રભારીના નામ જાહેર થયા, જેમાં પ્રભારી તરીકે મયંક નાયક, સંયોજક તરીકે હર્ષદભાઈ પટેલ તેમજ સહસંયોજક તરીકે નવદીપસિંહની નિયુક્તિ કરવામાં આવી. ત્યારથી તેમના નામની તૈયારીઓ થઈ ગઈ હતી. અમિત શાહે પોતાની સીટના પ્રભારી બનવાની મયંક નાયક પર મૂકેલો ભરોસો સાર્થક કર્યો છે અને એ જ ભરોસો મૂક્યો છે મયંક નાયક પર. ભાજપે 18 તારીખે ગુજરાતની 24 લોકસભાના પ્રભારી અને સંયોજકના નામ જાહેર કર્યા, જેમાં ગાંધીનગર અને સુરતના પ્રભારીના નામ બાકી રખ્યા. આ બંને સીટો અમિત શાહ અને સીઆર પાટીલની છે. એક અઠવાડિયા પહેલાં જ મયંક નાયકનું નામ ગાંધીનગરના પ્રભારી તરીકે જાહેર થયું હતું. મયંક નાયકની પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે થઈ. મયંક નાયકની જાહેરાત થતાં જ મહેસાણામાં હાલ માહોલ ખુશીનો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદગી થતાં પરિવારજનોએ કહ્યું કે નાયક સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો. તમને જણાવી દઈએ કે મયંક નાયકે એક સમય પરિવારનું ગુજરાન ચલાવવા માટે મહેસાણાથી લાખવડની પેસેન્જર રિક્ષા પણ ચલાવી હતી. એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પૂરતા પગારની નોકરી ન મળતા મયંક નાયકે 3 વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી. હવે મયંક નાયક રાજ્યસભામાં સાંસદ બની જશે. મયંક નાયકને મંડળથી લઈને પ્રદેશ સ્તર સુધીનો અનુભવ છે અને મહેસાણા ભાજપના અગ્રણી નેતા પણ છે. મયંક નાયક હાલ ભાજપના યુવા નેતા અને હાલમાં બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે. તેઓ ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયેલા હતા. સંગઠનમાં રહીને તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સક્રિયતાથી કામ કર્યું છે. ત્યારબાદ તેમને મહેસાણા તાલુકા પંચાયતની લાખવડ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી, જેમાં તેઓ 1,500 કરતાં વધુ મતથી વિજયી થયા. અત્યાર સુધી તેઓએ ભાજપમાં અનેક મોરચે જવાબદારી સંભાળી છે. ઉપરાંત વિવેકાનંદ યાત્રા, સદભાવના યાત્રા, મેરી માટી મેરા દેશ જેવા કાર્યક્રમોમાં ગુજરાતના ઇન્ચાર્જ તરીકે પણ કાર્યરત થઈ ચૂક્યા છે. ભાજપના 4 ઉમેદવાર રાજ્યસભાનું ફોર્મ ભરી ચૂક્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, ઉદ્યોગપતિ ગોવિંદ ઢોળકિયા, ઓબીસી સેલના પ્રમુખ મયંક નાયક અને પંચમહાલના ડોક્ટર જસવંતસિંહ પરમાર ફોર્મ ભરી ચૂક્યા છે. અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે.